તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ઈ રિક્ષા ખરીદવા માટે રૂપિયા અડતાલીસ હજારની સહાય આપવામાં આવી રહી છે અને આ સહાય સીધી જ બેંક ખાતામાં મળવા પાત્ર થાય છે તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી જો તમે ઈ રિક્ષા ખરીદવા માંગતા હોય તો તેની અડતાલીસ હજારની સહાય કેવી રીતે મેળવી શકાય ક્યાંથી ફોર્મ મળે અને કયા કયા ડીલર પાસેથી ખરીદી શકાય તે સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય તો ચાલો હવે આપણે વિડીયોમાં વિગતવાર માહિતી મેળવતા જઈએ તો મિત્રો યોજનાનું નામ છે બેટરી સંચાલિત ત્રિચક્રી વાહન બે હજાર ત્રેવીસ ચોવીસ અને આ બેટરી સંચાલિત ત્રિચક્રી વાહન યોજના વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ અંતર્ગત યોજનાનો લાભ મેળવવા માટે શું કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ તો સૌથી પહેલા તેમાં આપણે જોઈએ કે અરજી કોણ કરી શકે તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિગત અને સંસ્થાકીય અરજદારો અરજી કરી શકે છે અને અરજીપત્ર ક્યાંથી ઉપલબ્ધ થશે તેની વિગતમાં આપણે જોઈએ તો જેડા દ્વારા અધિકૃત કરેલા ઉત્પાદકના ડીલર તથા જેડાની વેબસાઇટ જેડા ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમે અરજી ફોર્મ મેળવી શકો છો ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે આ અરજીની સાથે શું શું વિગતો આપવાની રહેશે તો તેમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે વ્યક્તિગત અરજદારે શું રજૂ કરવાનું રહેશે તો મિત્રો જો કોઈ વ્યક્તિગત અરજદાર હોય તો તેઓએ પોતાના આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલ આ ઉપરાંત ત્રિચક્રી વાહન ચલાવવા માટેનો ડ્રાઇવિંગ લાઇસન્સની સ્વપ્રમાણિત નકલ અને જો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ દિવ્યાંગ મહિલા સાહસિક સ્ટાર્ટઅપ સાહસિક સામાજિક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલા ગરીબ અતિ અતિગરીબ બિનઅનામત વર્ગના આર્થિક પછાત અંગેના સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે તો આમાં ક્રમ નંબર ત્રણ ઉપર જે લાગુ પડતું હોય તેની પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે ત્યાર પછી બમાં આપણે જોઈએ કે સંસ્થાકીય અરજદાર હોય તો તેઓએ શું રજૂ કરવાનું રહેશે તો મિત્રો સંસ્થાકીય અરજદારોએ સંસ્થાની નોંધણીના પ્રમાણપત્રની નકલ અને સાથે સાથે સંસ્થાના લાઈટ બિલ પ્રોપર્ટી ટેક્સ બિલની સ્વપ્રમાણિત નકલ અને સંસ્થાનો ત્રિચક્રી વાહન ખરીદવા અને વપરાશ કરવા અંગેનો ઠરાવ રજૂ કરવાનો રહેશે તો આમ આ યોજનાનો લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે આ અરજી પત્ર કોને જમા કરાવવાનું રહેશે તો મિત્રો અરજી પત્રક છે તે ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરી અને અધિકૃત કરેલા ઉત્પાદકના ડીલર્સ અથવા તો જેડાની કચેરીમાં જમા કરાવવાનું રહેશે તો જેડાની કચેરીનું સરનામું આપણે છેલ્લે જોઈશું અને ત્યારબાદ આપણે જોઈએ કે આ યોજનાનો લાભ મેળવવા માટેની જે પ્રાથમિકતા છે તે કયા ક્રમમાં આપવામાં રહેશે તો તેમાં સૌથી પહેલાં આપણે વ્યક્તિગત અરજદારના કિસ્સામાં પ્રાથમિકતા જોઈએ તો આ પ્રમાણે પ્રાથમિકતા આપવામાં આવશે જેમાં રિક્ષા ચાલક ત્યારબાદ મહિલા સાહસિક ત્યારબાદ યુવા સ્ટાર્ટઅપ સાહસિક શિક્ષિત બેરોજગાર અનુસૂચિત જાતિ સામાજિક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલા ગરીબ અતિ ગરીબ અનુસૂચિત જનજાતિ દિવ્યાંગ બિન અનામત વર્ગના આર્થિક પછાત ઉમેદવાર આ પ્રમાણે જે પ્રાથમિકતા છે તે આપવામાં આવશે અને સંસ્થાકીય અરજદારોમાં જોઈએ તો સૌથી પહેલાં સહકારી મંડળીઓ ત્યારબાદ યાત્રાધામો ત્યારબાદ બિન નફાકારક સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ આ પ્રમાણે પ્રાથમિકતા આપવામાં આવશે ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત રાજ્ય સરકારની કેટલી સબસિડી મળવા પાત્ર થાય છે તો મિત્રો આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અડતાલીસ હજાર વાહન લેખે સબસિડી મળવા પાત્ર થાય છે અને આ સબસિડીનો લાભ કઈ રીતે મળશે તેની વિગતમાં જોઈએ તો જેડા દ્વારા આ યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીના બેંક ખાતામાં વાહન ખરીદી કર્યા પછી આ સબસિડીની રકમ જમા કરવામાં આવશે તો આમ મિત્રો જે આ સબસિડીની રકમ છે તે સીધી જ બેંક ખાતામાં મળવા પાત્ર થાય છે અને મિત્રો જેડાની વેબસાઇટ છે જેડા ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને વાહનોના અધિકૃત ઉત્પાદક મોડેલ મહત્તમ ભાવ તેમના ડીલર્સની માહિતી છે તે તમને મળી જશે આ ઉપરાંત મિત્રો આપણે સંપર્ક સૂત્રની વાત કરીએ તો ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી એટલે કે જેડા ગાંધીનગરના સંપર્ક કરી શકો છો ટેલિફોન નંબર છે જીરો ઓગણસી બસો બત્રીસ સત્તાવન બસો એકાવન અને જીરો ઓગણસી બસો બત્રીસ સત્તાવન બસો ત્રેપન આ પ્રમાણે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા તો તમે તેના માન્ય ઉત્પાદકોનો પણ સંપર્ક કરી શકો છો તો માન્ય ઉત્પાદકોનું લિસ્ટ આ પ્રમાણે છે

ક્રમ નંબર છ ઉપર છે ઓક્યુલસ ઓટો ઇન્ડસ્ટ્રીઝ એલ એલ હિંમતનગર અને ક્રમ નંબર સાત ઉપર છે ઇ બસ મોબલિટી એલ એલ અમદાવાદ તો અહીંયા તેના નંબર પણ આપેલા છે આ માન્ય ઉત્પાદકો છે તેનો પણ તમે સંપર્ક કરી શકો છો અથવા તો ઝેડાની કચેરી તો જેડાની કચેરીનું અહીંયા સરનામું આપેલ છે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ચોથો માળ બ્લોક નંબર અગિયાર બાર ઉદ્યોગ ભવન સેક્ટર અગિયાર ગાંધીનગર તેના સંપર્ક નંબર અને તેના ઈમેલ એડ્રેસ વેબસાઇટ તમામ વિગત આપણને અહીંયા જોવા મળી જાય છે તો મિત્રો આશા રાખું કે બેટરી સંચાલિત ત્રિચક્રી વાહન યોજના એટલે કે ઈ રિક્ષા ખરીદવા માટેની જે યોજના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ ટ્રીક ગુજરાતી ડોટ કોમની મુલાકાત લેતા રહીજો આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ